સંસદનું શિયાળુ સત્ર સાત ડિસેમ્બરથી શરૂ થવાનું છે ત્યારે ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાલનારા સંસદના આ સત્રમાં રાહુલ ગાંધી હાજર નથી રહેવાના તેની ટીકા થઈ રહી છે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી સંસદના આગામી શિયાળુ સત્રમાં ગેરહાજર રહેશે ત્યારે ભાજપના નેતા એવી ટીકા કરી રહ્યા છે કે રાહુલ પ્રજાના પ્રતિનિધિ છે ત્યારે સંસદના પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નો ઉઠાવવાથી દૂર ભાગી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જાહેરાત કરી છે કે આ સંસદના શિયાળુ સત્રમાં રાહુલ હાજરી આપી શકશે નહીં કારણ કે રાહુલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે રાહુલ ગાંધી યાત્રા અધવચ્ચે છોડીને ક્યાંય જવા માંગતા નથી આ કારણે રાહુલ હિમાચલ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે નહોતા ગયા ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ સોનિયા ગાંધી સહિત નેતાના નામ આપ્યા છે પણ રાહુલ ગુજરાતમાં પણ બહુ ઓછી રેલીમાં હાજરી આપવાના છે કોંગ્રેસનું કહેવું છે કે દેશમાં અત્યારે જે માહોલ છે એ જોતા ભારત યાત્રા પણ મહત્વની છે રાહુલ દેશમાં વ્યાપેલા નફરતના માહોલને સુધારવા માંગે છે